दोस्तों आपू ये आरके के नी परंपरा रही है। विचार करो अपनी पासे जे अपना वेद के पुराणों अत्यारे जे कई जे फॉर्म में अपनी पासे छे ये अपना सुधी केवी रीते पहुंचे। एक ये जमाना में कोई रिकॉर्डिंग नी व्यवस्था नहोती, सीडी नहोती, लैपटॉप नहोतू, प्रिंट मीडिया नहोतो, कशो छपायो नहोतू। वेद आया क्यांथी ये युग में थी अपनी पासे एक बीजा ने आपीने जाऊं, बाप दिकरा ने आपीने जा रहे, गुरु शिष्य ने आपीने जा रहे, जे कई पोते मेळव्यु छे, जे कई पोते ज्ञान में अभिवृद्धि करी छे, ए क्रमशः कोक ने आपीने जाऊं, शिखवीने जाऊं। मारा गुरु अने आरकेके ना स्थापक अने मुख्य संचालक वजूभाईए जो शिष्य तरीके मने तैयार न कर्यो होत तो आज वडोदरा में बैठा बैठा मुंबई ना बेस्ट श्रेष्ठ लेखकों की श्रेणी में हूँ गणा तो न होत। आपवू ए आरकेके की परंपरा छे अने आ नाट्य स्पर्धा ए आपवानी परंपरा नो एक भाग छे। जे कई आरकेके अने एना कलाकारों मेळव्यु छे ए हवे धीरे धीरे आ यंग कलाकारों ने मळे। स्पर्धा तो एक निमित्त छे એ બાને અમે સ્ક્રિપ્ટ શોધશે, કેટલાક મિત્રો કેટલાક કોકને પૂછવા આવશે, કેટલાક કોકને પૂછશે કે અમારે આમ નહીં આમ કરવું તો કેવી રીતે થયું। હમણાં જ અમે બેસીને મેં શૈલેન્દ્રએ કોઈ એક બે નવા પ્લોટની વાત કરી, શૈલેન્દ્ર વોઝ આસ્કિંગ મી કે મેં આવું આવું વિચાર કર્યું છે, શું લાગે તમને। આ એક આપવાની એક પ્રદાનની પ્રક્રિયા છે જે જે ગર્ભિત રીતે આવી સ્પર્ધાની પ્રવૃત્તિની અંડર કરંટ ચાલતી હોય છે અને ખરેખર આરકેકે ની જે પરંપરા છે એ પરંપરાના ભાગ તરીકે આ સ્પર્ધા યોજાઈ રહી છે અને જરૂર હતી આ સ્પર્ધા। સુરત વિદ્યાર્થી સંઘ નામની એક સંસ્થાની અહીં જે અહીં સ્પર્ધા ચાલતી 1953 થી લગભગ શરૂ થયેલી ઇન્ટર સ્કૂલ ઇન્ટર કોલેજિયેટ વન એટ પ્લે કોમ્પિટિશન ચંપકભાઈ સાહેબ એમાં બહુ મોટો રોલ ભજવ્યો હતો આપના પિતાશ્રીએ અને અદ્ભુત એ સ્પર્ધા થતી અને સ્પર્ધાએ કેટલા બધા કલાકારો આપ્યા એટલું જ નહીં પણ એમ કહેવાય છે કે ગુજરાતી રંગભૂમિ આજે જે કંઈ છે, આજે તમે જે પરેશ રાવલને જુઓ છો, સુરેશ રાજણાને જુઓ છો, સિદ્ધાર્થ રાંદેરિયાને જુઓ છો કે આપણા સુરતના કલાકારો મુંબઈ જઈને કામ કરે છે તેમ તમે તેને જુઓ છો, એ બધાના મૂળ બે સ્પર્ધાઓમાં છે। એક મુંબઈની ઇન્ટર કોલેજિયેટ ડ્રામા કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ બાય ભારતીય વિદ્યાભવન અને બીજી સુરત વિદ્યાર્થી સંઘની એકાંકી નાટ્ય સ્પર્ધા ઇન્ટર સ્કૂલ ડ્રામા કોમ્પિટિશન। આ રંગભૂમિના ઇતિહાસમાં લખાયેલી વાત છે। હું ધારું છું 75, 76, 77 પછી એ સ્પર્ધા જરા નબળી પડી, ધીમી પડી અને પછી બંધ થઈ ગઈ। ધેર વોઝ અ બિગ વેક્યુમ, બિગ ગેપ। અમે બધા જે સુરતમાં નથી, અમને એમ થતું હતું કે સુરતમાં ખૂબ વાતાવરણ છે ને આ થવું જોઈએ અને યોગ્ય સમયે રાષ્ટ્રીય કલા કેન્દ્રએ એ જીવન ભારતીએ પહેલ કરી અને એ આ સ્પર્ધા એમણે મૂકી છે। રૂપિનભાઈ સાથે ફોન પર વાત થઈ ત્યારે એના સ્તર વિશે થોડા ચિંતિત હતા પણ રૂપિનભાઈ ચિંતા ન કરો, સુરતની ધરતી બહુ ફળદ્રુપ ધરતી છે, બહુરત્ના વસુંધરા છે, અહીંયા નવા નવા કલાકારો જન્મતા જ જાય છે, મોટા થતા જ જાય છે, કોઈની સહેશ્રમ વગર આગળ વધતા જ જાય છે। એ ડે વિલ કમ કે આ સ્પર્ધાનું પણ સ્તર એ જ સ્પર્ધા જેવું પહોંચશે અને આપણી પાસે મોટા મોટા સુંદર સુંદર કલાકારો મળશે। પાછળની ખુરશીઓ પર કેટલાક સ્પર્ધકો બેઠા છે એના માટે બે નાનકડી વાત કરી લો। દોસ્તો રૂપિનભાઈએ પણ કહ્યું કે સ્પર્ધા જીવનમાં ઘણું બધું શીખે છે, અલબત્ત એમણે નાટકો વિશે વાત કરી। જે વિદ્યાર્થીઓ, જે મા બાપો, જે પેરેન્ટ્સ અહીં હાજર છે, જે ટીચર્સ અહીં હાજર છે, દોસ્તો નાટકમાં ભાગ લેવાથી બાળકમાં સ્ટેજ કોન્ફિડન્સ વધે છે, પ્રેઝન્ટેબિલિટી વધે છે, ટીમવર્ક શીખતો થાય છે, લીડરશીપ શીખે છે, ગ્રુપ લિવિંગ, આ બધા પાઠ એને નાટકમાંથી આપોઆપ શીખવા મળે છે। પણ એનાથી આગળ સ્પર્ધા તમને જીતતા શીખવે છે અને સ્પર્ધા તમને ગૌરવભેર હારતા પણ શીખવે છે। આ બહુ અઘરી વાત છે। હાર સ્વીકારવી ગૌરવભેર ખૂબ અઘરું છે અને હાર સ્વીકાર્યા પછી પોતાની જાતનું એનાલિસિસ કરવું એ એનાથી અઘરી વાત છે અને જો તમે એ એનાલિસિસ કરીને ફરી પાછા જો જ્યારે તમે જો સ્પર્ધામાં આવો છો તો તમે વિજેતા બનો જ છો તમારી અંગત જિંદગીમાં।
કારણ કે તમે કશુંક તમારામાં ઉમેરી ના આવ્યા. પછી આ સ્પર્ધામાં તમને ઇનામ મળે કે ન મળે ગૌણ વાત છે. હું ઝીરો પર હતો, બે પર પહોંચ્યો છું. હું છ પર હતો, હું બાર પર પહોંચ્યો છું. એ મારો પુરસ્કાર છે. સ્પર્ધા આ તમને શીખવે છે. દોસ્તો, અહીં જીવન ભારતી આ સ્પર્ધા સાથે જોડાઈ છે. ખૂબ આનંદની વાત છે. જીવન ભારતીના રંગમંચ ઉપર ચિત્રલેખા સ્પર્ધા વિશે, ચિત્રલેખા સ્પર્ધા વખતે ઘણી વખત આવવાનું બન્યું છે. આ મંચ પરથી ઉદ્બોધન કરવાનું પણ બન્યું છે. પણ આજે તો સુરતની એક સ્પર્ધા, અને તે નિમિત્તે હું અહીં આવ્યો છું. મારી સંસ્થાની સ્પર્ધા છે અને એમાં જીવન ભારતીનો સહયોગ છે. તો જીવન ભારતી માટે આજે એવું બહુ સ્પષ્ટ રીતે કહેવાય છે કે છોકરાને પરફોર્મિંગ આર્ટ કોલેજમાં મોકલવાની કંઈ જરૂર નથી, એ જીવન ભારતીમાં છે, બસ છે. જોકે એક જમાનામાં કદાચ અમે ભણતા ત્યારે એમ કહેવાતું, અલબત્ત સ્કૂલિંગ મારું અહીંયા નથી, હું સુરતની સ્કૂલનો વિદ્યાર્થી રહી શક્યો નથી. એન્જિનિયરિંગ કોલેજમાં હું અહીં હતો, સાયન્સમાં હું અહીં હતો. પણ એ જમાનામાં એમ કહેવાતું કે જીવન ભારતી ભણવામાં આવતી. પણ એ ભણતર તે વખતે એટલે માત્ર ટકાવારીની વાત હતી. સાયન્સ મેથ્સમાં તમારા કેટલા માર્ક આવ્યા છે, લેંગ્વેજીસ ખાડામાં જાય, અંગ્રેજી ખાડામાં જાય, ગુજરાતી ખાડામાં જાય, હિન્દી કોણ પૂછે છે, સોશિયલ સાયન્સ એ શું વસ્તુ છે, માત્ર સાયન્સ એન્ડ મેથ્સ કેટલા ટકા માર્ક, એ જમાનો હતો. પણ આ જમાનો એ ભણતર વત્તા ઘડતરનો છે. મોડું મોડું પણ સોસાયટીને રિયલાઇઝ થવા માંડ્યું છે કે આ ઘડતર વગર નહીં ચાલે. કદાચ આ ઘડતર એ ભણતર કરતા પણ વધારે જરૂરી છે. આ ઘડતર એટલે જીવન ભારતીમાં અથવા તો આના જેવી જે કોઈ શાળાઓ છે તેમાં, કે જ્યાં કલા ઘડાય, સંસ્કાર ઘડાય, જાત ઘડાય, વિચાર શક્તિ બાળકોની વિકસે, ઇન્ડિપેન્ડન્ટ વિચારતા થાય, કલ્પના શક્તિ વિકસે, કોન્ફિડન્સ ડેવલપ થાય, એનું નામ સાચું ઘડતર. એમાં ભણતર આવી જાય. એક ટોટલ પર્સનાલિટી ડેવલપમેન્ટનો જે કન્સેપ્ટ અત્યારે વિકસી રહ્યો છે અને છૂટકો નથી એને વિકસ્યા વગર, તો હવે પ્રસંગે મને અહીં હાજર રહેવાની તક આપી એ બદલ આરકેકેના મિત્રો, સંચાલકો, એ સૌનો ખૂબ ઋણી છું. આપે મને શાંતિથી સાંભળ્યો, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું અને હાજર પહોંચું છું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર વિહાનભાઈ, ખૂબ સુંદર ઉદ્બોધન. આ પાંચે પાંચ દિવસનો જે ઇવેન્ટ થવાનો છે તે એક્ઝોટિક વેબ મીડિયા આપણે જોઈ શકશું. ફેસબુક પર આ પેજ લાઈક કરીને, યુટ્યુબ પર ચેનલ સર્ચ કરીને સબસ્ક્રાઈબ કરવાથી પાંચે પાંચ દિવસમાં ભજવાનાર તમામ નાટકો આપણે જોઈ શકીશું. અને આ માટે આ એક્ઝોટિક વેબ મીડિયાના મુખ્ય સંચાલક યામિનીબેન સુખડિયાનો ખૂબ ખૂબ આભાર. અંતે આભાર વિધિ માટે રાષ્ટ્રીય કલા કેન્દ્રના ઉપપ્રમુખ નૈનાક્ષીબેન વૈદને વિનંતી કરીશ. યુટ્યુબ પર મુકાશે, કયું સર્ચ કરવાનું? માનનીય મુખ્ય મહેમાન શ્રી વિહંગભાઈ મહેતા, અમારા સાથી અને જેને દાનવીર કહી શકાય એવા ભરતભાઈ ભાવસાર, જીવન ભારતીના ઉપપ્રમુખ શ્રી ભાનુભાઈ શાહ, અજીતભાઈ શાહ, મહામંત્રી શ્રી રૂપિનભાઈ પચ્છીગર, અમારા ત્રણેય નિર્ણાયકશ્રીઓ હેમંતભાઈ માવાવાળા, મેહુલભાઈ શર્મા, આપ સૌ કલાકાર મિત્રો અને પ્રેક્ષકો, હું શિક્ષણની સાથે સંકળાયેલો છું એટલે નાટક સાથે શિક્ષણ વિશે બે શબ્દ કહીશ. આજની શિક્ષણ વ્યવસ્થા માટે કહી શકાય કે બહોત મુશ્કિલ હૈ અપને આપકો અપને આઈને મેં દેખ પાના, લેકિન ઓર ભી મુશ્કિલ હૈ દેખે હુએ કો સ્વીકાર પાના.
આપણે સ્વીકારી નથી શકતા કે શિક્ષણ કઈ દિશામાં જઈ રહ્યું છે. આજના વિદ્યાર્થીને હીરાની જેમ તરાશવા માટે શિક્ષક, સમાજ અને માતા પિતા ત્રણેયના સહયોગ દ્વારા પ્રયત્નશીલ બનવું પડશે. એની રસરૂસીને પોષવા માટે, એને નવપલ્લવિત કરવા માટે બિયોન્ડ ક્લાસરૂમની પ્રવૃત્તિઓ જો કરાવવામાં આવે તો એને સર્વાંગી વિકાસની તક આપી શકાય. અને રાષ્ટ્રીય કલા કેન્દ્ર અને જીવન ભારતી એ બંને મળીને આ તક પૂરી પાડવાનું બીડું ઝડપ્યું છે. આજના વિદ્યાર્થીને જે કંઈ સફળતા સ્વીકારવાની છે, જે તકો મળે છે એ સ્વીકારવા માટે એને તૈયાર કરવાનો પ્રયત્ન કરવો પડશે. એના પોતાના સ્વ વિકાસ માટે, સમાજ કલ્યાણ માટે એણે નવી દ્રષ્ટિ કેળવવી પડશે. અને એને માટે, એની પ્રાપ્તિ માટે શાળાઓએ એને એકરૂપતા, શાંતિ અને એકતાનો પાઠ શિક્ષણ દ્વારા ભણાવવો પડશે. શિક્ષણ દ્વારા શાંતિ, વિકાસની પ્રાપ્તિ થાય છે, પ્રગતિ થાય છે અને એના દ્વારા જ ભારતમાં પણ શાંતિ, એકરૂપતા અને એકતા સ્થાપિત થશે એવી સૌને આશા છે. આ નાટ્ય શિક્ષણ બાળકોને આત્મવિશ્વાસ આપશે, એનામાં સેલ્ફ કોન્ફિડન્સ જગાડશે અને તેથી જ અમને લાગે છે કે આ સ્પર્ધા ખરા સમયે, યોગ્ય સમયે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેની એક ઉત્તમ કળા છે. રાષ્ટ્રીય કલા કેન્દ્ર અને જીવન ભારતીના સંયુક્ત ઉપક્રમે જે આ સ્પર્ધા યોજાઈ છે એ સ્પર્ધા એને ઘણું બધું આપી રહી છે. ઉડને કો સો પંખ દિયે હૈ, ચડને કો ખુલા આસમાન, મુડને કો કરવટ કરવટ, ઓર વડને કો સારા જહાન. વિદ્યાર્થીઓ, આ સુવર્ણ તક આપે ઝડપી લેવાની છે. માત્ર સિદ્ધિઓથી અટકી જવાનું નથી, પરંતુ સિદ્ધિઓથી આગળ શ્રેષ્ઠતાની દિશામાં પણ તમારે વધવાનું છે. અમને ખાતરી છે કે જ્યાં સુધી ભરતભાઈ બાવસાર જેવા નાટ્ય કલાકાર અને દાનવીર અમારી સાથે છે ત્યાં સુધી વર્ષો વર્ષ આ સ્પર્ધા યોજાતી રહેશે. આ સ્પર્ધા યોજવા માટે ઘણા બધાએ અમને સહયોગ અને સાથ આપ્યો છે, એમનો ઋણ સ્વીકાર કરવાનો આ અવસર છે. સૌપ્રથમ તો અમારા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આવવાના હતા અને નથી આવી શક્યા, પરંતુ એમણે તરત જ પોતાની જવાબદારી સમજીને અમને સંદેશો આપ્યો કે આપ આપની સ્પર્ધા ચાલુ કરો અને એ સુવિધા કરી આપી, એ માટે એમનો આભાર. આજે વડોદરાથી શ્રી વિહંગભાઈ વેત્તા, શ્રેષ્ઠ નાટ્ય લેખક, નાટ્ય દિગ્દર્શક, અહીં આપ સૌને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત થયા છે, એમનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આ સ્પર્ધાને આર્થિક પીઠબળ પૂરું પાડનાર શ્રી ભરતભાઈ બાવસારનો પણ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આજના જે નિર્ણાયકો છે, સોનલબેન વૈદ્ય, ભરતભાઈ ભટ્ટ અને જાવેદભાઈ કાઝી, પાંચ પાંચ દિવસ સુધી સેવાઓ આપવાના છે જેથી આપ સૌને ઉચિત ન્યાય મળી શકે એવા સેવાભાવી આ નિર્ણાયકોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. અમારી આ સ્પર્ધાની પ્રસિદ્ધિ આપનાર અખબારો અને પત્રકારોનો પણ ખૂબ ખૂબ આભાર. કલાકાર વિના કલા અધૂરી જ રહે એટલે આ કલાકારોને કેમ ભૂલી શકાય. કલાકારોને તૈયાર કરવા માટે જે સંસ્થાઓએ ભાગ લીધો છે એ સૌ શૈક્ષણિક સંસ્થાઓનો, એમના આચાર્યશ્રીઓનો અને એમના શિક્ષકોનો પણ ખૂબ ખૂબ આભાર. એમનો આભાર માનીએ એટલો ઓછો છે.
આ 5 દિવસ સુધી લાઈટ અને સાઉન્ડ ની સેવા પૂરી પાડનાર શ્રી અરબસ્તાની નો ખૂબ ખૂબ આભાર. એની સાથે ફોટોગ્રાફી ની સેવા આપનાર સૌ ફોટોગ્રાફરોનો આભાર, તથા એક્ઝોટિક વેબ મીડિયાના યામિનબેન સુખડિયા જેઓ આ સ્પર્ધાનો લાઈવ ટેલિકાસ્ટ કરવાના છે એમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. જેના વિના આ સ્પર્ધા અધૂરી છે એવા આપ સૌ પ્રેક્ષકોનો, આ બાળ કલાકારોનો સૌનો હૃદયપૂર્વક આભાર. અત્રેની ઉદઘાટન સમારોહ પૂર્ણ થાય છે. હવે ટૂંક સમયમાં જ આ સ્પર્ધાનું પ્રથમ એકાંકી નાટક રજૂ થશે. ત્યાં સુધી આપ સૌને ધીરજપૂર્વક આપની બેઠક જાળવી રાખવા વિનંતી. રોહિત,
बेटी या मैं? रोहित, रोहित, मेरी बात सुन लो, रोहित मेरी बात सुन लो, मेरी बात समझने की कोशिश करो। मैं तुम दोनों में से किसी को कैसे चुन सकती हूँ? मेरे लिए तुम दोनों ही बराबर हो। दोस्तों आपवू ए आरके के ने परंपरा रही है। विचार करो अपनी पासे जे अपना वेद के पुराणों अत्यारे जे कई जे फॉर्म में अपनी पासे छे ए अपना सुधी केवी रीते पहुंचे। एक ए जमाना में कोई रेकॉर्डिंग नी व्यवस्था नहोती, सीडी नहोती, लैपटॉप नहोतु, प्रिंट मीडिया नहोतो, कशु छपायो नहोतु। वेद आया क्यांथी? ए युग में अपनी पासे एक बीजा ने आपी ने जो बाप दीकरा ने आपी ने जाए, गुरु शिष्य ने आपी ने जाए, जे कई पोते मेळव्यु छे, जे कई पोते ज्ञान में अभिवृद्धि करी छे ए क्रमशः कोक ने आपी ने जव, शीखवी ने जव। मारा गुरु अने आरकेके ना स्थापक अने मुख्य संचालक वजूभाई जो शिष्य